ઓલપાડના કદારમા ગામે હડકાયેલા શ્વાને આખા ગામને બાનમાં લીધા બાદ સવા મહિનામાં 9 જેટલા પશુના મોત થતા પશુપાલનનો ધંધો કરી જીવન ગુજારતા પશુપાલકોની હાલત કફોડી બની છે. જિલ્લાના ઓલપાડ કિમ રોડ પર આવેલા કદરાના ગામે આજથી સવા માસ પૂર્વે એક હડકાયેલા કૂતરાએ ગામ આખાને બાણમાં લીધો હતો. કૂતરાના આતંકમાં 3 વ્યક્તિ અને 22 પશુઓને બચકા ભર્યા હતા, જ્યાં 3 વ્યક્તિને સુરત સિવિલ ખસેડાયા હતા. જાજી સારવાર અપાઈ હતી. આ ઘટના અહીં અટકતી નથી, તેમ 40 દિવસ પૂર્વે બનેલી ઘટના બાદ આજે સવા માસ થવા આવ્યો સુધીમાં 40થી વધુ પશુઓને કરડ્યો હતો, જેમાંથી 20-25 જેટલા પશુના મોત થવા પામ્યા છે. પશુપાલન ધંધા સાથે સંકળાયેલા ગામના પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે. અમારે 12 વર્ષની ભેંસ હતી, એમને ઓળખેલું કૂતરું કરેલું અને કોઈ 6 ઇન્જેક્શન મૂક્યા એમ, એનું રિકવરી આવી નહીં, હવામાં નથી અને મારી ભેંસને ઓળખું જઈ રહ્યું એમ, પણ અને મારી ભેંસ 7 લીટર દૂધ આપ્યું, તો એનું કોઈ રિકવરી નહીં. સ્મૂલ ડેરીવાળાને બોલાવ્યા તો એ લઈ કીધું કે હવે ઓળખું જઈ રહ્યું, એનો કોઈ ઇલાજ નહીં થાય. ડૉક્ટરને અમે બોલાવ્યા હતી, ભેંસ એમ 6 ભેંસ મળી ગઈ એમ અને 3 બરડ એમ. અમારું ગુજરાન આની પર ચાલતું હતું, પણ હવે આનું અમે શું કરીએ, અમને કેવી રીતના હવે આયોજન કરીએ. અમે અમારા ગામની અંદર 40 દિવસ પહેલાં કડખેલું કૂતરું આવેલું હતું, એ લગભગ 40-45 દોને કહ્યું છે, અને અત્યાર સુધીમાં લગભગ 15-20 દોર મળી ગયા છે, અને સુગુલ ઇન્જેક્શન મૂકી ગયા છે, દવા ટ્રીટમેન્ટ 5-5 ઇન્જેક્શન મૂક્યા છે, પણ અત્યાર સુધી કોઈ અસર કરી નથી એમને. અને અમને આવે છે લોકો, પણ કહે છે કે અડખા ચહેરા પછી એનો કોઈ ઇલાજ છે નહીં. અમારી માન છે કે આ જે કોઈ અડું કઢેલા છે દૂધને ટ્રીટમેન્ટ કરીને બચવા જોઈએ, કારણ કે આજે ભેંસો છે 50-60 હજાર રૂપિયાની કિંમતની ભેંસો છે, અને દૂધ આપે છે 7-8 લીટર એક ટંગે. દાદા ખેડૂત સાથે મળવાનો વારો છે, આજે કોઈ પણ અધિકારી કોઈ પણ અહીંયા હાલના તો જોવા માટે નથી આવતા, કાયદા છે તો એ બચવા જ એમ દૂધાળા દૂધ. અને માણસને લગભગ 15-20 માણસને પણ કાયદા છે, બહેનો અને ભાઈઓને એમની પણ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામ મોટા ગામના ભાગના લોકો પશુપાલનનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. બળદ દ્વારા ખેતી કરવામાં આવે છે, તો દૂધાળા ભેંસને દોહીને ગામની ડેરીમાં દૂધ ભરીને મહિને 10,000ની આવક થકી જીવન ગુજારતા ચલાવે છે. જ્યારે અડકાયેલા કૂતરાના આતંકને પગલે જિલ્લાની ટીમ સ્થળ પર આવી હતી, જેમાં જરૂરી ડ્રેસિંગ સાથે ઇન્જેક્શન દ્વારા સારવાર પણ આપવામાં આવી હતી. જો કે એ દવાનું જાણે કોઈ અસર ન થઈ હોય તેમ અવારનવાર ગામના પશુપાલકોના પશુઓ પહેલા તો તડફડે અને બાદમાં ગણતરીના કલાકોમાં જ મોત થાય છે, ત્યારે ગામજનોની આજીવિકા છીનવાઈ જતા સહાયની માંગણી કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કૂતરાના આતંકથી ગામજનો હેરાન પરેશાન થઈ ગયા છે, તો બીજી તરફ પશુ ચિકિત્સક અધિકારીઓની લાપરવાહીનો ભોગ પણ પશુપાલકોએ બનવું પડે છે. ત્યારે આજીવન ગુજરાનમાં આ ગામના પશુપાલકોને સરકારના જિલ્લા પંચાયતના પશુપાલક ખાતા દ્વારા સહાય આપવામાં આવે તે જરૂરી છે. નરેશ પટેલનો રિપોર્ટ, એસના ન્યૂઝ, ઓલપાડ.